બનાસકાંઠા જિલ્લામાં પાંથાવાડા ગામે એક યુવતીને ફોર્સ લાવી ગુંદરીની એક હોટલમાં લઈ જઈ પાંથાવાડાના ત્રણ યુવકોએ દુષ્કર્મ આચરીને અશ્લીલ વિડીયો બનાવી યુવતીનો અપઘાત કરવા મજબૂર કરતા આ ઘટનાથી દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેને દલિત નેતા અને વડ ગામના ધારાસભ્યની ટીમે મૃતક યુવતીના પરિવારજનોની મુલાકાત લીધી હતી. થોડા દિવસ અગાઉ એક યુવતીએ આપઘાત કરીને મોતને વાલું કર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જો કે યુવતીની દફનવિધિ બાદ ઘરમાંથી મળી આવેલ મોબાઈલ ફોનના આધારે જાણવા મળ્યું હતું કે યુવતીના મોતનું કારણ પાંથાવાડાના ત્રણ યુવકો છે. બાદમાં ત્રણ યુવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને ફરિયાદને આધારે એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. પરંતુ અન્ય બે આરોપીઓ ફરાર છે, જેને લઈ દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે યુવતીના આપઘાત મામલે દલિત સમાજના નેતા અને વડગામ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ટીમે મૃતક યુવતીના પરિવારની મુલાકાત લીધી હતી અને યુવતીના પરિવારને ટૂંક સમયમાં ન્યાય આપવામાં આવશે તેવી સાંત્વના આપી હતી. તેમજ 14 તારીખ પહેલાં આરોપીઓની ધરપકડ નહીં થાય તો બનાસકાંઠા કલેક્ટર કચેરીએ ધરણા કરવાની ઉચ્ચારી ચીમકી.